Namo Doi Savari Antanam, Namo Doi Savasidanam, Namo Doi Savairiyanam, Namo Doi Savujayanam, Namo Doi Savatikalavati Savanam, Omkara Mindu Sanyupta Nityam Jayanti Yogina, Kamadam Mokshadam Chayu Mukarai Namo Namo, Manganam Bhagavanu Yoro Manganam Gautamavini, Mangalam Kunkundari Ujendra Mursu Mangalam Namasumari Sadhani Swanu Bhutya Chakasti Tiksovai Bhavaya Sarvama Vivao Niyutha Nidata Samai Sar 199 Gatha Nirvara Adhikar Hames Sambhyak Drashti Vishesh Pane Swane Parne આ પ્રમાણે જાણે છે ઉગલ ક્રમંગ રાગો તસ વિવાદ ઉદવો હોય નદવું એ સમજ ભાવો જાણક ભાવો અમને કો ઉદગળ કર્મ રૂપ રાગ નો જ વિપાક રૂપ છે ઉદયા આ છે નહીં મજ ભાવ નીચે એ જ્ઞાયક ભાવ છો જેની વાત છે ભાઈ નિઝરાથી ખર્ચ કરે નિઝરા એટલે શુદ્ધિ જે સ્વરૂપ જે શુદ્ધ છે પૂરણ શુદ્ધ સ્વરૂપ છે પૂરણ આનંદ મહાસાગર અતિન્દ્રિય આનંદનો એવા આત્માને અંતરમાં દૃષ્ટિ અંતર્મુખ કરી અને એનું વેદન સંગત દર્શનમાં અતિન્દ્રિય આનંદનું વેદન આવે એને આ સંગત દ્રષ્ટિ કહે છે. આટલી સ્વરૂપ એને નિદ્રા હોય છે. નિદ્રા તો ત્રણ વાર કઈ થી તે ત્રણ પ્રકાર એક કર્મનું ખરવું એને નિદ્રા કહે છે. એક અશુદ્ધનું ટળવું એને નિદ્રા કહે છે. અને એક શુદ્ધનું વધવું વિતરાગ મારે કોઈ અડુકી છે ભાઈ. હું કાલ ધક્કે પૂછું વરસાદ તણાણો છે ને ખાસ નથી તે બાર ચોક ટોર મરી ગયા ખાસ સાંભળે ઓ આવા આવતા નહી તને અગિયાર ની ચોર સાર આવી ગયો છે પણ ખાસ થોડું થોડું થયું એ બધું ખવાઈ ગયું બાર ચૌદ ટોર ખાસ હોય મરી ગયા. હા એવા અવતાર તો અનંત વાર કયા છે આત્મ જ્ઞાન વિના બાકી તો બધું કહ્યું દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ એ તો તાવ શુભ તાવ એ સંસાર છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ જેને આત્મા ચૈતન રત્નાકર મહાપ્રભુ અનંત શક્તિઓથી બિરાજમાન કાલે કયું થવાથી કે એક આત્મામાં એટલી શક્તિઓ એટલે સ્વભાવ એટલે ગુણ એટલા છે કે અનંતા મોઢા કહું ભક્તિવંત ભક્તિ કહે છે કે હું અનંત મોઢા મુખ કરું અને એક એક મુખનું અનંતી જીભ કરું હે તો કહી શકાય મિત્રો. આ પ્રભુ એને ખબર નથી બહારની બધી વાતોમાં અધિકમાં વિશેષ પોતાથી બહારમાં કંઈક વિશેષ લાગ્યું ત્યાં અટકી ગયો છે. પોતાનો વિશેષ અંદર કંઈક જુદી ચીજ છે.
એના તરફ એને નજર કરી નથી. એ અહીં કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ, હા સમ્યક નામ સત્ય, જેવું એનું પૂર્ણ સ્વરૂપ કે અનંત મુખે ને અનંત એક એક મુખે અનંત જીભે. ગુણ કહેવા જાય તો ગુણની સંખ્યા એટલી છે કે કહી શકાય નહીં. હા 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 હા, રાતે કહ્યું એવો આ ભગવાન આત્મા. શરીર આ તો માટી છે, એ તો પરની ચીજ જગતની છે. કર્મ અંદર છે એ જડ છે, પર છે, એનો તો આત્મામાં અસત છે, અસતપણું છે. સૌમાં સતપણું છે અને પરનું એમાં અસતપણું છે. હવે એમાં રખડે છે કેમ? આટલી આટલી શક્તિ એમાં પડી. આ હા હા, એક માણસ અનંત મોઢા કરે અને એક મોઢે અનંતી જીભું કરે તો પણ એ ગુણની સંખ્યા કહી શકાય નહીં. એવું આ ભગવાન આત્મા, એને સમ્યક નામ સત જેવું સ્વરૂપ છે તેવી અંતરદ્રષ્ટિ અનુભવ કરીને કરી છે, એને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહે છે. એક ટીકા, એટલે ગુજરાતી આવી ગયું છે. ઉદગળ કરમ રૂપ રાગ નો જ વિપાક રૂપ છે ઉદયા, આ છે નહીં મુજ ભાવ નીચે યજ્ઞાય ભાવ. અહીં સુધી પહોંચવું ખરેખર રાગ નામનું પૂદગળ કર્મ છે, જડ જડ. રાગ નામનું એક કર્મ છે, ચારિત્ર મૌ જડ, તેના ઉદયનો વિપાક એ પડ્યું. કર્મ સત્તામાં છે એ તો અજીવ પણ છે, હવે એનો ઉદય આવ્યો એ પણ એક અજીવ છે. ભગવાન અનંત ગુણનો નાથ, અનંત ગુણનો મહાસમુદ્ર, ચૈતન રત્નાકર પ્રભુ, એની પર્યાયમાં કર્મ જડ છે એના નિમિત્તે પુરુષાર્થની કમજોરીથી રાગ થાય, પરથી નહીં, એ કર્મથી નહીં. કર્મ તો જડ છે, જડને તો આત્મા અડતોય નથી, કોઈ દી અડ્યો નથી. ભગવાન આત્મા શરીર વાણી કર્મ એને કોઈ દી અડ્યો નથી અનંત અનંત કાળથી. આ કેમ કે એ ચીજની જે ચીજમાં નાસ્તી છે એને અડેસી રીતે. આવો જે ભગવાન આત્મા અનંત ગુણ રત્નાકર, એનું જેને સમ્યક જેવું છે તેવું પ્રતિ જ્ઞાન થઈને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને જ્ઞેય બનાવીને સ્વસ્વરૂપને જ્ઞેય બનાવીને જ્ઞાન કરીને પ્રતીત થાય છે. એને અહીંયા ભવના અંતની પહેલી સીઢી સમ્યક દર્શન કહે છે. તેવી જ આ ભવનો અંત કરવો નથી આવતો. બહારની અનેક પ્રકારની ક્રિયાઓ દયાદાન વ્રતાદી
સંસારની જંજાળ ધંધા એટલા પાપ, એની તો વાત શી કરવી, આખો દી પાપ. અને બહેરી છોકરાને હાચવવા ને પાસે રમવું એ પાપ. ધર્મ તો ક્યાં છે બાપા? પુનના ઠેકારા નથી. હા હા, આ તો કે છે કે ધર્મી તો એને કહીએ કે જેને આત્માનો પૂર્ણ સ્વભાવ અનંત જીભે ન કહી શકાય એટલો જ સ્વભાવ. હા હા હા, એની જેને જ્ઞાન થઈને પ્રતીતિ થઈ છે એમને પ્રતીતિ નહીં, એને જ્ઞાનમાં ચીજ આવી છે કે આ ચીજ આ છે. પૂર્ણ આનંદ ને પૂર્ણ અનંત શક્તિઓનો સંગ્રહ લઈ, અનંત ગુણનો સંગ્રહનો અલય સ્થાન પ્રભુ, એવું જેનું પરમ સત્ય સ્વરૂપ છે, એવું જ જેને અંતરના જ્ઞાનની પર્યાયમાં જાણીને પ્રતીત અને શાંતિનું વેદન કર્યું છે. તેને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહે છે, તેને અહીંયા ધર્મની પહેલી સીડી, ધર્મનું પહેલું પગથિયું. એવો જે જીવ એ ખરેખર રાગ નામનો પુદગળ કર્મ છે કે તેના ઉદયના વિપાકથી સત્તામાં પડ્યું છે નહીં, એનો ઉદય આવતા વિપાક થયો, એનો પાક આવ્યો. ઉદયથી ઉત્પન્ન થયેલો રાગ એટલે નિમિત્તને લક્ષે વશે એ કર્મનો ઉદય છે, તે નિમિત્ત છે. એને લક્ષે એને વશે એનાથી નહીં. એના લક્ષે ને એના વશે જે કઈ રાગ થયો, હા છે, વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગ ભાવ છે. જોયું શું કીધું? આ તો સિદ્ધાંત છે, આ કઈ વાર્તા નથી પ્રભુ. અરે એને કોઈની કહ્યું નથી, એને પોતાની દયા આવી નથી. અરે હું ક્યાં રખડું છું, કઈ યોનિમાં ક્યાં હું, હું મારી ક્યાં જાત અને ક્યાં મારું રખડવાના સ્થાન. હું એક આનંદનો બાદશાહ, આનંદ ગુણનો ધણી, એ આ એકન્દ્રિય ને બેન્દ્રિય ને ત્રણેન્દ્રિય નિગૂઢમાં રખડે. હા, એ જેને કે છે કે અંદર ભાન થયું છે કે હું તો ચૈતન્ય સ્વરૂપ આનંદ છું, વિનાયક છું, ફાળે છે ને છે, જાણગો ભાવો ચોથો, હું તો એક જાણનાર દેખનાર છું. હા, એની સાથે અનંતા ગુણો વણાયેલા છે. જાણવા દેખવાની સાથે અનંતા અનંતા ગુણો વણાયેલા અવિના ભાવ સાથે ફર્યા છે. જેને વાત છે પ્રભુ, એવો જે હું, એમાં આ જે રાગ થયો છે એ મારો સ્વભાવ નથી. અંદર જરી દયાનો, દાનનો, ભક્તિનો, વ્રતનો, પૂજાનો ભાવ આવ્યો, પણ એ રાગ છે. હિંસા જૂઠો ચોરી વિષયનો રાગ તો તીવ્ર, એની તો શું વાત કરે, એ તો ઝેરના પ્યાલા છે.
પણ આય તો રાગ દયાદાન ને વ્રત ભક્તિ નો આવ્યો તો સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક નામ સચ જેની દ્રષ્ટિ સચ સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે પૂર્ણાનંદ નો નાથ પરમ સ્વભાવ ભાવ પરિણામિક ભાવે જે સહજ સ્વભાવે અનાદિતિ છે એ ત્રિકાળ નિરાવરણ છે ત્રિકાળ અખંડ છે એક છે અવિનશ્વર છે એવો જે ભગવાન આત્મા એનો જ્યાં અનુભવ પ્રતીત થઈ છે એ એમ કે છે કે આ રાગ છે એ મારો નહીં જે ભાવે તીર્થંકર ગોતમ બંધા એ ભાવ પણ મારો નહીં એ હું નહીં એમાં હું નહીં એ મારામાં નહીં આટલી શરતોનો સમ્યક દર્શન છે દુનિયા તો ક્યાં ક્યાં બેઠી છે આગળ છાપા માંગ્યું છે ને મોરારજી ગંગામાં માયા વિશમિશ ખૂબ સ્થિત પ્રજ્ઞ છે એમ લખ્યું છે અરે ભગવાન બાપુ સ્થિત પ્રજ્ઞ કોને કહે જે જ્ઞાન વાસ્તવિક પૂર્ણ સ્વરૂપમાં ઠરે એને સ્થિત પ્રજ્ઞ કહે છે એ જીવને રાગ જરી દેખવામાં આવે પોતાની પર્યાયની નબળાઈથી આ એમ કઈ કોઈ પછી એમ જ લઈ લે કર્મનો કોઈને ઉપચાર વિપાકથી આત્મામાં રાગ થયો છે એના જળનો ઉદય આવ્યો માટે રાગ થયો છે એમ નથી જળને તો ચૈતન કોઈ બી અડ્યો નથી રાગ છે તે જળને કર્મે અડ્યો નથી અને કર્મનો ઉદય છે તે રાગ અહીં થાય તેને અડ્યો નથી પણ અહીં કે છે કે મને પણ અડ્યો નથી એવો હું છું છે એ રાગરૂપ ભાવ છે એમ છો અસ્થિ છે જેમ હું ટીકાળી અસ્થિ છું એમાં રાગ અસ્થિ છે આવ્યો છે પર્યાયમાં રાગ આવ્યો છે પણ મારો સ્વભાવ નથી એ મારું સ્વરૂપ નથી મારો સ્વ 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 સ્વભાવ એ નહીં એ વિભાવ છે વિકાર છે પર છે મારા સ્વરૂપમાં તેની નાસ્તી છે એના સ્વરૂપમાં મારી નાસ્તી છે અને મારા સ્વરૂપમાં એ રાગની નાસ્તી છે આવું મારે છે બાપુ હે લોકો એકાંત કહીને ઉડાવી દે છે અહીંયા કરો કરો બાપુ માર્ગ તો આ છે ત્રણે લોકના ના તીર્થંકર અનંત તીર્થંકરો ની આ ધ્વનિ ને અવાજ આ છે કે છે કે ધર્મની જેને દ્રષ્ટિ થઈ છે ધર્મ એટલે આત્માના અનંત ગુણમુજી ધર્મ આત્મા એનો ધર્મારો ધર્મી એવા અનંત ગુણરૂપી ધર્મ એની દ્રષ્ટિ થઈ છે તો પર્યાયમાં પણ અનંત ધર્મની અનંતી શક્તિનો અંશ બહાર આવ્યો પ્રગટ થયો છે જે રીતે દ્રવ્ય અનંત ગુણનું એક રૂપ
વિવિધતે ગુણ અનંત સંખ્યાએ અનંત રૂપ એવી એની પ્રતીતિ કરતા પણ અનંત ગુણની જેટલી સંખ્યા છે તેનો એક અંશ પ્રગટ વ્યક્ત અનંતનો અનંત પ્રગટ અંશ સમ્યક દર્શન થતા થાય છે. ત્રણે એક થાય છે એટલે દ્રવ્યમાં અનંત ગુણનું એક રૂપ દ્રવ્ય એના ગુણો અનંતજી અનંત મુખ્ય અનંત જીભે ન કહેવાય એટલા એવા જે ધર્મ જે ગુણ છે તેનો ધર્માર ધર્મી દ્રવ્ય છે તેની જ્યાં અંતરદૃષ્ટિ થઈ છે તેની દ્રષ્ટિ નિમિત્તની રાગની અને પર્યાયની દ્રષ્ટિ ઉડી ગઈ છે. હા એને આ રાગ છે ને એ મારો સ્વભાવ નહીં. જે ભાવે તીર્થંગોત્ર બંધા એ અપરાધ છે. પરને દયાનો ભાવ આવે એ અપરાધ છે, એ દોષ છે, એ મારો સ્વભાવ નથી. ધર્મી એમ જાણે છે એ મારું સ્વરૂપ નથી. ભાઈ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એનો માર્ગ કોઈ અલૌકિક છે, એ સિવાય બીજે ક્યાંય છે નહીં. આ એવો જે પ્રભુ આત્મા કે છે કે એ રાજપંચ મહાવર્તનો આવ્યો, ભગવાનની ભક્તિનો આવ્યો, દયાનો આવ્યો, એ મારો સ્વભાવ નથી. ધર્મી તો એમ જાણે છે મારા સતમાં તેનું તો અસત પણ છે, મારામાં એ નથી. સમજાય છે કાંઈ? મારી જીણો બાપુ એ નરકના અને નિગોદના દુઃખો જેમ ગુણની સંખ્યાનો પાર ન મળે છે એમ કે છે કે દુઃખની દશાનું વર્ણન પણ ક્રૂર ભવે ક્રૂર જીભે ન કહેવાય બાપુ. એવા જે ગુણો છે તેની ઉલટી દશા જે દુઃખ એ દુઃખે પણ ક્રૂર ભવે ને ક્રૂર જીભે ન કહેવાય એવા બાપા દુઃખ વેઠ્યા છે. નરકના નિરોધના એને મૂકવાનો પણ માર્ગ તો એક આ છે. એનું તરફનું વર્ણન તો કર. હું એક પૂર્ણાનંદનો નાથ પૂર્ણ સ્વરૂપ એવી જે અંતરદૃષ્ટિ થતા રાગનો કણ પણ મારું સ્વરૂપ અને સ્વભાવ નહીં. એ મારામાં નહીં. એને એ ઉદય કર્મ આવ્યો રાગ થયો એ હજી જાય છે, અલ્પબંધ થાય છે એ વાત ગૌણ છે, ખરેખર નીદરી જાય છે એમ કહેવાય છે. એ મારો સ્વભાવ નથી. હું તો કેમ કે એ છે ને હું પણ છું તો હું તો આ ચૈતન્ય પ્રત્યક્ષ
હા, એ પ્રત્યક્ષ પણ બતાવે છે. આ માણસ નથી, આ માણસ આવ્યો. આ આત્માનું વિદ્વાન પણ બતાવે છે પ્રત્યક્ષ. આત્મા એમ જ્ઞાનમાં પ્રત્યક્ષ પણ જણાય છે. આવી વાત. આ બોલવા મુશ્કેલ પડે, એને અંતરમાં ઉતરવાનો પ્રસંગ તો અલૌકિક છે બાપા. દુનિયા એ મેળ ખાયું નથી. હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર, હું તો જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવ વિદન પ્રત્યક્ષ ગોચર ગણ છું. હું પરોક્ષ રહું એ મારું સ્વરૂપ નથી. કેમ કે એનામાં 47 શક્તિનું જે વર્ણન ચાલ્યું છે પાછળ, એમાં એ પ્રકાશ નામનો એક ગુણ લીધો છે. તો એ પ્રકાશ નામના ગુણને લઈને ગુણી એવું જે ભગવાન આત્મા જે આ સમ્યક અનુભવમાં લીધો, એને પર્યાયમાં સ્વસંવેદન સ્વપોતાનું સંપ્રત્યક્ષ વેદન થાય તેવો જેનો ગુણ છે. સમજાણું કઈ? હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગણ ટંકો ઉત્કીર્ણ એવો ને એવો. અનંત કાળ વીત્યો પણ મારા દરેકમાં ઘસારો લાગ્યો નથી. નિરોધને નરકમાં અનંતવાર રહ્યો પણ મારા દ્રવ્યને ગુણમાં કઈ હિણપને ઘસારો થયો નથી. એવો મારો પ્રભુ છે. એક જ્ઞાયક ભાવ છું હું તો. બોલો, અનંત પ્રકારના વિકૃતાદી ભાવ આવે, ઘણા પ્રકારના. સંક્ષેપમાં અસંખ છે, વિસ્તારમાં અનંત પ્રકાર છે. પણ વસ્તુ હું છું એ તો એક રૂપે છું. હું એક જ્ઞાયક ભાવ ટંકો ઉત્કીર્ણ. હું તો એક જાણક સ્વભાવ, જાણક સ્વભાવ, જાણક સ્વરૂપ એવું તત્વ તે હું એ છું. એ રાગ તો હું નહીં, પણ પર્યાય જેટલોય હું નહીં. રાગ છે એને જાણે છે. એ જ્ઞાનમાં રાગ આવ્યો નથી. રાગનું, રાગ સંબંધીનું જ્ઞાન રાગ છે માટે થયું નથી. જ્ઞાનની પર્યાયમાં પોતાથી રાગનું અને પોતાનું, પોતાથી પોતાની સત્તા વડે જ્ઞાન થયું. તે જ્ઞાન એક સમયની પર્યાય છે, એટલોય હું નથી. સમજાય છે? ખાય. હું તો એક જ્ઞાયક ભાવ છું. જો આ ભવના અંતની વાત પ્રભુ, ભવના 84 ના અવતાર, ક્યાંય નરક, ક્યાંય નિરોધ, ક્યાંય નિરોધરી, કઈ લસણ ને કઈ બાવળ ને કઈ થોરમાં, અવતાર ધારણ કરી કરી ક્યાં રહ્યો? એના અંત લાવવાનો આ એક ઉપાય છે કે જેમાં ભવ અને ભવનો ભાવ જેમાં નથી. હા,
आगे दोनों भाव से ये मारा स्वरूप मान लो। हा અત્યારે તો એવી માંડે કે આ દયા કરો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, સેવા કરો, ને એના કરતા કરતા કલ્યાણ થઈ જશે। અરે પ્રભુ, જે વસ્તુ ઝેર ને રાગ ને સ્વરૂપમાં નથી એનાથી સ્વરૂપ ને લાભ થાય, સમજાણું થાય। મોટો ફેરફાર થઈ ગયો છે, દ્રષ્ટિનો ફેરફાર મોટો થઈ ગયો છે। સેવાઓ કરો, દેશ સેવા કરો, એકબીજાને મદદ કરો, વૃક્ષાને અનાજ આપો, વૃક્ષાને પાણી આપો, આપણા સાધનની જેવું છે, બધા માટે મદદ કરો। અહીં કે છે કઈક બાપા, પર વસ્તુનો પ્રભુ તારામાં અભાવ છે અને તારો તેનામાં અભાવ છે, તો તું શું કર પરનો? કેમ કે પર પદાર્થ તેની પર્યાયના કાર્ય વિના તો છે નહીં, તો એની પર્યાયના કાર્ય વિના નથી તો તું તેની પર્યાય છે તે કરી છે। એ અનંતા દ્રવ્યો ભલે હોત તારી સામે, પણ એ અનંતા દ્રવ્યો તો પોતાની પર્યાય ને કરે છે। એ પરને કરતો નથી કઈ, અનંતા પરદ્રવ્ય પરને કઈ કરતો નથી, તારું તદ્રવ્ય પરને કરતો નથી, પરને દ્રવ ગુણ ને તો નહીં, પર્યાય ને કરતો નથી। આવો હું એ જ્ઞાયક તત્વ છું, કાલે તત્વથી ભાષાની પરમાર્થથી એને અંતરમાં એ વાત બેસવી જોઈએ, તત્વથી। એક જ્ઞાયક ભાવ ત્રિકાવ તે હું છું, એ રાગ આવ્યો છે દયાદાન નો આદિ એ હું નહીં, હું નહીં તો તેનાથી મને લાભ પણ નહીં। મારો પ્રભુ મારો સ્વભાવ છે, એ સ્વભાવની પ્રણતિ દ્વારા મને લાભ થાય। આ રીતે સંન્યક દ્રષ્ટિ વિશેષપણે, એટલે પેલું સમાનપણે કહ્યું હતું કે એક આત્માન ઈશ્વર રાગથી માંડીને બધાનો ત્યાગ છે, એ સમાનપણે કહ્યું। હવે એના ભેદ પાડીને આ એક ભેદ લીધો રાગનો, સમજાય છે કઈ? પેલું સામાનપણે કહે તો એક તો પ્રભુ આત્માન, એક તો રાગ આદિ આખું દુનિયા, રાગનો વિકલ્પથી માંડી નાખી દુનિયા, બધું તે તારામાં નથી, તું એમાં નથી, એમ સામાનપણે પેલું કહ્યું હતું। હવે એના ભેદ પાડીને વિશેષપણે સમજાવે છે, એ સંદર્ભ વિશેષપણે સ્વ ને પરને જાણે છે। અહીં તો ત્યાં સુધી લીધું કે રાગ છે તેને જાણે છે, અને જાણનાર તે હું છું, રાગ જણાય મારા માંથી રાગ હું નહીં। અને તે રાગ છે માટે અહીં રાગનું જ્ઞાન થાય છે એને નહીં, મને મારું જ્ઞાન મને મારાથી, સ્વને જાણતા પરને જાણવું એવું સફર પ્રકાશક મારું સત્તાનું સ્વરૂપ છે, એનાથી હું મને જાણું છું, આવું છે।
સ્વ ને પર ને જાણે છે. સ્વ એ જ્ઞાયક ભાવ અને રાહ વિચારી લેવું છે. એ પર એ સ્વ ને પર ને જાણે છે. એ અપેક્ષા છે. ખરેખર તો રાગ સંબંધીનું આ જ્ઞાન પોતાથી પોતામાં સ્વપર પ્રકાશના સામર્થ્ય થયેલું છે તેને જાણે છે. પણ આ તો રાગને બતાવો છે ને, રાગને ધર્મી જાણે છે. રાગ હું નહીં, હું છું ત્યાં રાગ નથી ને રાગ છે ત્યાં હું નથી. આ આવી વાત ક્યાં માણસ ને નવરાશ. હા હા, પોતાના હિતને માટે વખત લેવો, વખત મળતો નથી એમ કે છે. મરવામાં વખત નથી એમ માણવાની. વેપારના ધંધામાં મશગુલ હોય છે અત્યારે, તો મરવાનો એ બાપુ દેહ છૂટવાના ટાણા હશે ભાઈ. એ ટાણે અકસ્માત આવીને ઉભો રહે છે. હા હા હા, એમ બેઠી વાત કરતા કરતા તૂટી જશે એમ નહી કે કોઈ કહે છે પેલું કે હું છૂટવું છું. જાતો જળ છે, માટી છે, ધૂળ છે, એને છૂટવાનો સમય છે. તે સમય છૂટે છૂટ ગયો છે, એનો સમય છે. ભગવાનના જ્ઞાનમાં તો છે, પણ પોતાની યોગ્યતામાં એમાં રહેવાનો, શરીરમાં રહેવાની આટલી યોગ્યતા છે. કેટલી યોગ્યતામાં રહીને અહીં દેહ છૂટી જાય છે. હા હા, હા હા, કે છે પ્રભુ ધર્મી એને કહીએ. આ જેને આત્માનું દર્શન થયું છે એને એ રાગ દયાદાન વત ભક્તિ જાત્રાનો રાગ આવે, પણ એ ધર્મી પોતાનો ન માને. હા હા હા, એ પોતાનો ન માને જેમાં માટી જળ ધૂળ છે. પર એનું અસ્તિત્વ તદ્દન ભિન્ન, અને રાગનું અસ્તિત્વ જરી પર્યાયમાં દેખાય છતાં તે અસ્તિત્વ તે મારું સ્વરૂપ નહીં. ધર્મી એને કહીએ. સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીટી વાળો એને કહીએ. હા હા, કે રાગને પણ પોતાની ચીજ ન માને. ત્યાં વળ્યા બાયડી છોકરા મારા, બાયડી મારી ને છોકરા મારા, પ્રભુ એ ધર્મી માને નહીં. હા હા હા, કે છે અમારે જાણું થાય. આ દીકરો મારો છે ને, આ દીકરી મારી છે ને, આ મારી બાયડી. અરે પ્રભુ કોને બાયડી ને ક્યાં, એનો આત્મા જુદો, એના પરમાણુ શરીરના જુદા, તારા ક્યાંથી આવ્યા. એ શું થયું તને પ્રભુ. આય કે છે કે એ સ્વ પરને જાણે છે. આજ પ્રમાણે રાગ પર બદલીને દેશ આવે, દેશ લેવો છે. દેશનો હુંશ આવે તો પણ ધર્મી આત્માના આનંદના સ્વાદ આગળ એ દેશનો સ્વાદ આકુલતા છે, માટે એ મારું સ્વરૂપ નથી. હા હા હા, સમજાય છે ગાય. એ દ્વેષનો અંશ છે, એ મારી ચીજ નહીં. હું તો પ્રભુ જ્ઞાયક ચૈતન જ્યોત, અનાદિ સર્વજ્ઞ ત્રિલોકનાથ, જિનેશ્વર દેવ, પરમેશ્વર પરમાત્મા, એણે જે આત્માને જોયો એ આત્મા તો રાગ ને વિકાર રહિત પ્રભુ છે. તેને ભગવાને આત્મા જોયો છે.
એ ભગવાન પોતે કહે છે કે ભાઈ જે ધર્મી થાય તેને રાગ ને દ્વેષનો અંશ આવે નબળાઈ છે તી, પણ એ મારો નહીં, મને નહીં, મને નહીં, હું એને અડતો નથી. આ આવી વાત છે, સાંભળવા મળવી મુશ્કેલ પડવું બાપુ શું કરે. એ દ્વેષ મોહ, આ મોહ એટલે મિથ્યા નહીં પણ પરતરફની જરી સાવધાની જાય જરી, એ પણ હું નહીં. સંવેદનશીલ લેવો છે ને, એટલે મિથ્યા છે હું નહીં તો મિથ્યા છે જ નહીં ત્યાં. પણ કોઈ સંકેત મોહનીનો ઉદય જરી હોય કે પરતરફનો સાવધાન, એ હું નહીં, એ હું નહીં. હું તો એક જાણદાર ચૈતન ભગવાન, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ, જ્ઞેશ્વરે જે પ્રગટ કર્યો અને એવો હતો એ હું છું. મારામાં ભગવાનમાં કઈ ફેર નથી, ભગવાનની પર્યાય પ્રગટ થઈ ગયેલી છે, મારી પર્યાય અપૂર્ણ છે. છતાં એ રાગ આની ચીજ જેમ ભગવાનને જ નથી એમ મારે નથી. અરે રે, આવી વાતો ક્યાં નવરાશ માણસ ને. હા દ્વેષ એમ મોહ ક્રોધ, એમ ક્રોધ જરી આવે. ધર્મી છે લડાયા દીબા પણ ઉભો હોય ક્રોધ જઈએ. છતાં તે ધર્મી એ ક્રોધ ને પોતાનું સ્વરૂપ જાણતો નથી, એ ક્રોધ ને ક્રોધની હૈયાતી માં ક્રોધ ને જાણવાનો પોતાનો સ્વભાવ છે તેને જાણે છે. સમજાણું કઈ, આવી વાત છે. ક્રોધ એમ માન, જરી માન આવે ધર્મી છે, છતાં એ જાણે છે પ્રભુ એ મારી ચીજ નહીં હો. એ તો પારકી ચીજ આવીને દેખાડી છે. જેમ ઘરમાં પોતે રહ્યો હોય ને કોઈ કોકની સ્ત્રી કે છોકરો આવીને આમ બહાર મોઢા ગળાવીને વયો જાય આમ બારણા પાય એમ આ ક્રોધ નો અંશ પણ આવીને દેખાડી છે મારી ચીજ નહીં. આવું જીવું છે એટલે લોકો કે છે ને સોનગઢ વાળાનો એકાંત છે, વ્યવહાર થી થાય એમ કેતા નથી. પણ આ તો પ્રભુ કહે છે કે વ્યવહારનો રાગ આવે એ ધર્મી પોતાનો માનતો નથી. પ્રભુ વિતરાગ મારે નિર્ણો પ્રભુ. ત્રણે લોકના નાથ સિમંદર ભગવાન બિરાજ મહાવિધિમાં એના પીડા અહીંયા વિરો પાણી રહી ગઈ. સાક્ષાત કુંદકુંદાચાર ત્યાં ગયા હતા, હાર્દી ત્યાં આવ્યા હતા, આવીને આ વાણી બનાવી છે. એનો ટીકાકાર કરનાર તો ગયો નહોતો પણ એ ભગવાન પાસે ગયો હતો અહીંયા અંદર, એથી ટીકા બનાવી. આવું છે, કઈ જાતો આવું ઉપદેશ બાપુ? બાર તો આ છે ભાઈ, વિતરાગ, વિતરાગનો માર્ગ વિતરાગ ભાવથી હોય છે, વિતરાગનો માર્ગ રાગથી હોય નહીં.
તો વિતરાગ માર્ગ ના કહેવાય. એથી સમ્યક દ્રષ્ટિ આત્માને વિતરાગ સ્વરૂપે જ આવે જાણે છે, તેથી પર્યાયમાં સમ્યક દર્શન એ વિતરાગી પર્યાય પ્રગટ થઈ છે. તેથી તે વિતરાગી પર્યાયથી વિરુદ્ધનો માન કે ક્રોધ એને પોતાનો માનતો નથી. માયા માયા પણ આવે જ થઈ જશે, પણ એ દેખાવ દઈને તે વખતે તે જ્ઞાનનો પર્યાય તેને જાણવાની પોતાની શક્તિથી પ્રગટેલું જ્ઞાન જાણી જાણે કે છે આ બસ એ છૂટી જાય છે. આવું આકરું છે. લોભ ઈચ્છા કોઈ વૃત્તિ આવે છતાં ધર્મી એને કહીએ કે જે ઈચ્છાને પણ પોતામાં ન લાવતા, એ મારું સ્વરૂપ નથી, લોભ મારું સ્વરૂપ નથી, મારી જાત નથી, મારી નાત નથી. આ એ તો કજાત છે, એ આત્મજાત નહીં. ઈચ્છા માત્ર નીકળાવે એને કજા જાણીને જાણવાનો રહે છે. હું તો એક જ્ઞાયક જાણનારો છું. હા હું સૌ ક્યાંથી કે અચ્છા કે કોનું આઈનું કરેલું છે? અનાદિનો માર્ગ જ હશે, પણ એને સાંભળ્યો ન એથી એને નવું લાગે. એથી કઈ માર્ગ નવો નથી, માર્ગ તો છે આ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. અહીંયા કે છે લોભ કર્મ આઠ કર્મ, એ આઠ કર્મ હું નહીં, મેં કર્મ બાંધ્યા ને મેં કર્મ છોડ્યા ને એ મારામાં નથી. શાસ્ત્રમાં સાંભળાતું હોય કે ચોથે ગુણસ્થાને આમ આટલા કર્મ બાકી છે આમ હોય, પણ એ બધી એનું જ્ઞાન કરે છે, એ કર્મ મારા છે એમ માનતો નથી. કેમ કે કર્મ છે જડ છે અજીવ છે, અને ભગવાન આત્મા જ્ઞાયક છે, તે સત સ્વરૂપ છે, તેમાં જડનો ત્રિકાળ અભાવ છે, એ કર્મનો પ્રભુમાં અભાવ છે. અરે રિયા કેમ બે, ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી પ્રભુ, એ કર્મ જડ છે એ મારામાં નથી. હું સત છું એ અપેક્ષા એ અસત છે, અને એ સત છે એ અપેક્ષા હું અસત છું. એ પરમાણુની પર્યાય છે, કર્મ છે એ વચન કર્મ વર્ગણાની પર્યાય છે, એ પર્યાય છે એ તો કર્મની પર્યાય કર્મ પણ પરણવેલી એની છે. એ કર્મ મારા નથી, મેં આયુષ મેં બાંધ્યું છે ને આયુષ પ્રમાણે મારે દેહમાં રહેવું પડશે ને એ હું નથી. આયુષ્ય છે એ તો જડ છે, મેં બાંધ્યું નથી, મારું છે જ નહીં ને, અને એને લઈને હું શરીરમાં રહ્યો છું એમે નહીં ને. મારી પર્યાયની યોગ્યતાથી હું શરીરમાં રહ્યો છું, મારી યોગ્યતા એટલી પૂરી થઈ છે એટલે છૂટી જશે. આ
એ કર્મ મારા નહીં, એ જ્ઞાનાવરણી કર્મ મને નડે છે, એ કર્મ મારા નહીં પછી નડે કોણ? કે છે ને જ્ઞાનાવરણીનો ઉદય હોય તો જ્ઞાન હણાય, જ્ઞાનાવરણીનો સૂક્ષ્મ હોય તો જ્ઞાન ખીલે, આ ના પાડે છે. એ ખીલે ને રે એ તો પર્યાય પોતાની યોગ્યતાથી છે. એ કર્મ મારામાં છે જ નહીં પછી મને એને લઈને કઈ થાય મને મારામાં, એવા છે જ નહીં. હા, એક કલાકમાં કેટલું યાદ રાખવું, જગતમાં હાલે ને એવી વાત બાપુ, એવો માર્ગ છે ભાઈ. એ તો ત્રણ લોકના નાથ એનું વિવરણ કરે ને સંતો વિવરણ કરે, એ અલૌકિક રીતે હોય છે. નો કર્મ, મારા સિવાય જેટલી ચીજો છે એ બધા નો કર્મ, એ મારામાં નથી. એ સ્ત્રી મારી નથી એમ સમકીતિ માને છે, દુનિયા જેને અર્ધાંગના કહે છે. એનો આત્મા દ્રવ્ય જુદો, એના શરીરના રજકણો દ્રવ્ય જુદા, એ મારી અપેક્ષા એ તો અસત છે અને એની અપેક્ષા એ હું અસત છું, તો મારા ક્યાંથી થઈ જાય? ત્યારે શું કરવું? આ બાયડી છોકરા છોડી ભાગી જવું? ભાગીને ક્યાં જવું છે? અંદરમાં ભાગીને જવું છે. એ નો કર્મ મારું નહીં. એ બંગલા, એ પૈસા, એ સ્ત્રી, એ દીકર્યા, એ દીકરીઓ, વ્યવાય જમાય, એ મારા સ્વરૂપમાં નહીં, મારું સ્વરૂપ નહીં. હું એને અડતોય નથી, એ ચીજ મને અડતી નથી. અરે કેમ વાત બે, અનંતકાળનો રખડ્યો અજ્ઞાન ભાવથી, મૂંડ ભાવથી રખડે છે એને આ વાત અંતરમાં બે, ત્યારે ભવન અંત આવે એવું છે. એ નોકર હું નહીં, નોકરમાં બધું આવ્યું, પૈસા, સ્ત્રી, કુટુંબ, દીકરા, દીકરી, મકાન, આબરૂ, એ બધું મારામાં નહીં, એ બધું મારું નહીં, એ મારે લઈને એ નહીં, મારે લઈને એ નહીં, એને લઈને હું નહીં. આવી વાત છે, ભોગીભાઈ છે. મુંબઈ આવો માર્ગ છે. શરીરને દેશે જુદું, પણ એ ખરેખર નો કર્મમાં જાય છે. શરીર, વાણી, પરવસ્તુ, મકાન, કપડા, દાગીના, સ્ત્રી, દીકરા, દીકરી, બધું નો કર્મ. એ મારું સ્વરૂપ નહીં, એ મારા નહીં, એ મારામાં નહીં, એમાં હું નહીં.
संगत दृष्टि धर्म ने पहली सीढ़ी वालों आ रही थी आत्मा ने पर ने जाने से दुनिया में बेसू कठोर पड़े કે આપ નિશ્ચય થઈ ગયો એટલો વ્યવહાર પણ વ્યવહાર એટલે શું ફળ વસ્તુ ને વ્યવહાર કહીએ તે વસ્તુ આત્મામાં નથી સોને નિશ્ચય કહીએ ફળ ને વ્યવહાર કહીએ તે પર એ તારામાં નથી તે પરમાત્મા નથી અરે કેદી નિર્ણય કરે કેવી અનુભવ કરે ક્યારે જન્મ મરણ બનતે માટે કોણ આ બેસ્ટ બેઠો તું સુમનભાઈ હા મને ગયા જોવા દાય છે નો કર્મ એ મન મારું નહીં એ મન મન આઠ પાંખડી આકારે આત્મા વિચાર કરે એમાં નિમિત્ત જડ એ હું નહીં મન હું નહીં હું મનનો મનમાં રહીને જામનારો નહીં મન મારું તો નહીં પણ મનમાં રહીને મનને જામનારો નહીં હું તો મારામાં રહીને મનને ભિન્ન તરીકે જાણું એ પણ વ્યવહાર હા અહીં સુધી પહોંચવું ઓલો થયેલો હટકી નાખ્યો વ્રત કરો રપ્પા કરો સેવા કરો આ કરો એકબીજાને મદદ કરો પૈસા આપો મંદિર બંદે બનાવો યાત્રા કરો શેત્રુ જાને ગિરનારને ક્યાંનું હટ એવું તો અનંતવાર કર્યું છે ભાઈ અને એ રાગને પોતાનો માનીને મિથ્યાતને અનંત સેવ્યા છે મનું નહીં વાણી નહીં વાણી વાણી તો જડની પર્યાય છે જળની પર્યાય નો તો મારામાં અસત છે આ હું પણ અસત છું અને વાણી પણ એવું અસત છું મારી અપેક્ષા એ વાણી અસત છે વાણી વાણીની અપેક્ષા એ સત છે મારી અપેક્ષા એ અસત છે ઘણા મૂકી દે કાયા એ શરીર હું નહીં આ હાલે ચાલે આ અવસ્થાથી હું નહીં આ બોલાય છે હું નહીં એ તો જડ છે કેમ બે અભિમાન જ્યાં ત્યાં હું કરું હું કરું એ જ જ્ઞાન છે સકટનો ભાર જેમ શ્વાન તાણે ગાડાનો ભાર કૂતરું હેઠે અડ્યું હોય ને કે મારે ત્યાં ગાડું એમ જ્યાં બેઠો હોય ત્યાં વ્યવસ્થા થતી હોય તે મારાથી થાય છે કૂતરો છે એ કાયા મારી નહીં એ કાયાની ક્રિયા મારી નહીં એ કાયાના હલવાની ક્રિયામાં હું નહીં એને તો હું જાણનારો છું શરીર છે એને હું જાણનારો છું તે શરીરમાં રહીને નહીં પોતામાં રહીને એને પૃથક તરીકે જાણું છું એ પણ વ્યવહાર છે પણ હું જાણનારો છું જ્ઞાયક છું વિશેષ કેશ કે